કુંભાર છે ને એ જંગલમાંથી માટી લઈ આવે અને પછી એને જેવો ઘાટ આપવો હોય ને એવો ઘાટ આપે ક્યારેક કુંભાર ઘડો બનાવે ક્યારેક તાવડી બનાવે હે આવા જાત જાતના આકાર કુંભાર આપે પણ આકાર બની જાય કાંઠા માથે ચોટી જાય પછી ઘણી બધી મહેનત કરે તો એમાં ઘાટ ઘડી શકાય નહીં શું કામ આપણી કહેવત છે કે પાકેલ ગળે કાંઠા ચોટે નહીં એ તો ભેગો ભેગો ચોટી જાય બાળપણની અંદર જો માતા પિતાએ સારા સંસ્કાર આપી દીધા તો છોકરો શ્રેષ્ઠ બન્યો છે અને જો સંસ્કાર નથી આપ્યા સમય ઉપર તો પછી છોકરો તમારો શ્રેષ્ઠ બની શકશે નહીં કે સરસ મજાનો પથ્થર તમારી પાસે હોય હે સરસ મજાનો પથ્થર અને એ પથ્થરની અંદર તમને કોઈક કે આમાંથી મૂર્તિનું સર્જન કરો જો તમે બુદ્ધિ પણ બનાવી શકો અને એ જ પથ્થર માંથી તમે કંસ શિશુ ને રાવણ પણ મૂર્તિ બનાવી શકો સાચું કે ખોટું એ જ પથ્થર છે તમારી પાસે ને એ જ અંદર તમે ધારો તો સીતાની પણ મૂર્તિ બની પણ આધાર છે ઘડવૈયો ધારે એવી પ્રકારની મૂર્તિ બની શકે છે એની પાસે એવી જ રીતે તમારી પાસે જે જે ભગવાને સંતાન મૂક્યા છે ને એ બધા સંતાન નિર્દોષ છે જો તમે ધારો ને તો શિવાજી પણ બનાવી શકો અને જો તમે ધારો તો એ બાળકને બિન લાદિન જેવો પણ બનાવી શકો બાળક ભગવાને તમારા ઘરે મૂક્યું છે તો એ બાળકની અંદર જેવા સંસ્કાર નાખવા હોય ને એવા સંસ્કાર તમે નાખી શકો છો જો તમે સમય ઉપર બાળકને સંસ્કાર નથી આપ્યા તો તમારો બુઢાપો બગડ્યો અને બાળકનું ભવિષ્ય બગડ્યું અને પછી તમને જ માથે હાથ મૂકીને રોવાનો વારો આવશે અને કેવું પડશે કે સ્વામી જણેલો દીકરો આજે અમને કામ આવતો નથી તો એનું કારણ એ છે કે યોગ્ય સમયની અંદર તમે બાળકનું ઘડતર નથી કર્યું જેતે સમયે બાળકને સંસ્કાર આપવા જોઈએ એ સંસ્કાર તમે આપ્યા નથી માટે ભક્તજનો જો મહાન બનવું હોય તો સંસ્કારથી જ મહાન બની શકાય છે નહીતર આપણા નરેન્દ્ર મોદી એ શું વેચતા હતા ચાય વેચતા હતા ને અને ધીરે ધીરે એની પ્રગતિ થઈ અને શું બન્યા એ પીએમ સુધી પોચી ગયા બરોબર ને આટલી મોટી જ્યારે જાય એની માને મળવા આજના એવા કેટલાય સંતાનો છે ગામની અંદર રહેતા હોય લંડન થી આવ્યા હોય છતાંય એની મા બાપ ને મળવા નથી જાતા એનું કારણ શું છે એની માએ એનામાં સંસ્કાર નથી નાખ્યા નહીતર એ પીએમ સુધી પહોંચી ગયેલો વ્યક્તિ આજે એની પિંચાણું વર્ષની માને મળવા જાતો હોય તો એની સંસ્કાર નાખ્યા એટલે ને હે નકા કોણ જવા તૈયાર છે આટલી ઊંચી ડિગ્રી મળી જાય પછી તો મા બાપ વધી પડે અને ઓલ્યો આખો દેશને હલાવે સો સો દેશની યાત્રા કરી આવ્યો હોય બધી જગ્યાએ બધેને ઝુકાવતો હોય પણ એ જ માણસ જ્યારે પોતાની માને મળવા જાય ને ત્યારે માના ચરણની અંદર ઝૂકી જાય ભક્તજનો એની માના સંસ્કાર છે સંસ્કારથી આટલા ઊંચ શિખર ઉપર પહોંચ્યો છતાંય પોતાની માના જે સંસ્કાર આપેલા હતા ને એ સંસ્કાર હજી નરેન્દ્ર મોદી ચૂક્યા નથી એટલા માટે મિત્રો જેટલી શિક્ષણની જરૂર છે ને એટલી જ સંસ્કારની જરૂર છે